वेलकम टू रेसिपी ऑफ द वीक। आज हूँ तमारी साथे इंदौरना फेमस स्टीम पोहानी रेसिपी शेयर करवानी छूँ, जे टेस्ट में तो बहुत सरस लागे छे, परंतु जो तमे डाइटिंग करता हो तो ओछा तेल में तमे आ पोहा बनावीने खाई शको छो। तो शुरू करीशुं रेसिपी बनावानुं। तो सौथी पहेला मैं 2 कप जेटला जाड़ा पोहा लई लीधा छे, जे नॉर्मली आपणे पोहा माटे लईए छीए एज पोहा छे। आ पोहाने 2-3 वखत सरस रीते ચોખ્ખા પાણીથી ધોઈ લેવાના છે, જેથી એમાંનો જે કચરો હોય એ બધો નીકળી જાય। તો આ રીતે હું સરસ 3 વખત ધોઈ કાઢીશ, અને ધોઈ લીધા પછી આપણે બધું જ પાણી નિતારી દેવાનું છે, અને હવે 10 મિનિટ માટે આપણે આ પૌવાને પલળવા માટે છોડી દેવાના છે। તો જ્યાં સુધી પૌવા પલળશે ત્યાં સુધી આપણે સ્ટીમ પૌવા બનાવવાના છે। તો એના માટે આપણે પાણી ગરમ કરવા માટે મૂકી દઈશું। તો એક તપેલીમાં મેં પાણી લઈ લીધું છે, અને ધીમા તાપે આપણે 10 મિનિટ માટે ગરમ થવા દઈશું। તો 10 મિનિટ પછી તમે જોઈ શકો છો પૌવા સરસ રીતે પલળી ગયા છે, ને એક એક દાણો છૂટો છે। તો હવે મસાલામાં 1/4 ટીસ્પૂન હળદર, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ટીસ્પૂન ખાંડ લઈ લીધી છે। બધું સરસ મિક્સ કરી દેવાનું છે। હવે આપણે મિક્સ કર્યા પછી આ વાડકાને આપણે જે તપેલીમાં પાણી ગરમ કર્યું છે એની ઉપર આ રીતે મૂકી દેવાનું છે। વાડકો માપનો જ લેવાનો, જેથી આ રીતે સરસ રીતે સહેલાઈથી મૂકી શકાય। એની ઉપર મેં બીજો એક વાડકો ઢાંકી દીધો છે, અને ધીમા ગેસે આપણે 4-5 મિનિટ માટે એને વરાળથી થવા દઈશું। તો જ્યાં સુધી આપણા પૌવા બફાશે વરાળથી, ત્યાં સુધી આપણે વઘારની તૈયારી કરીશું। તો 1/2 ટેબલસ્પૂન તેલ મેં ગરમ કરવા માટે મૂકી દીધું છે। 4-5 મિનિટ પછી આપણે એક વખત આ રીતે ચેક કરી લઈશું। આ પૌવાને સ્ટીમ થતાં બહુ વાર નથી લાગતી, કેમ કે પાણી ઓલરેડી પહેલેથી જ ગરમ છે અને પૌવા પલળેલા છે। તો ફરીથી હું ઢાંકણ ઢાંકી 2-3 મિનિટ માટે એને થવા દઈશ, ત્યાં સુધી આપણે વઘારની તૈયારી કરી દઈશું। તો તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે, તો 2 ટેબલસ્પૂન મેં મગફળીના દાણા લઈ લીધા છે। આ રીતે આપણે સરસ રીતે શિંગદાણાને તળી દેવાના છે। જો તમે તળેલા શિંગદાણા ખાવાના માગતા હો તો તમે શેકેલા શિંગદાણા પણ લઈ શકો છો। સરસ રીતે શિંગદાણા તળાઈ ગયા છે, તો હવે આપણે એને એક વાડકીમાં કાઢી લઈશું, અને આ જ તેલમાં આપણે વઘાર કરી દેવાનો છે। તો તમે જો કેલરી કોન્શિયસ હો તો આનાથી પણ ઓછા તેલમાં આ પૌવા બનાવી શકો છો, તો પણ ટેસ્ટમાં કોઈ ફેરફાર નહીં થાય, બહુ જ સરસ લાગશે। તો હવે આ જ તેલમાં આપણે વઘાર કરી દઈશું, પરંતુ 2-3 મિનિટ થઈ ગઈ છે, તો હવે આપણે પૌવા ચેક કરી લઈશું। તો આપણા પૌવા સરસ રીતે તૈયાર થઈ ગયા છે, તમે જોઈ શકો છો કેટલો સરસ કલર આવ્યો છે, ને એકદમ સરસ એમાં સ્ટીમ આવી ગઈ છે। તો 7-8 મિનિટની અંદર આપણા પૌવા સરસ રીતે રેડી થઈ ગયા છે। મેં એને વાડકામાંથી તપેલીમાંથી લઈ લીધા છે। તો હવે વઘારમાં મેં 1/2 ટીસ્પૂન રાઈ, 1/2 ટીસ્પૂન જીરું, 1 લીલું મરચું જે મોટું હતું એને મેં આ રીતે કાપી લીધું છે બારીક, અને થોડા મીઠા લીમડાના પાન પણ ઉમેરી દીધા છે। હિંગ પણ તમે ઉમેરી શકો છો। વઘાર સરસ રીતે તૈયાર કરી દેવાનો છે, અને પૌવાનો વાડકો મેં સ્ટીમ ઉપરથી લઈ લીધો છે તપેલીમાંથી। તો હવે આપણે આ વઘારને પૌવામાં ઉમેરી દઈશું। એકદમ ગરમ ગરમ છે પૌવા, હવે આપણે આ ગરમ વઘાર તરત જ આપણે આ રીતે પૌવાની અંદર લઈ લેવાનો છે, ઉમેરી દેવાનો છે। સરસ રીતે મિક્સ કરી દઈશું, બારીક કાપેલી કોથમીર ભભરાવી દઈશું। એકદમ સરસ કલર આવ્યો છે, અને ટેસ્ટમાં પણ આ પૌવા બહુ જ સરસ લાગે છે। તમે આ રેસીપી એક વખત જરૂર ટ્રાય કરજો। થોડા મગફળીના દાણા ઉમેરી દઈશું, થોડા હું ગાર્નિશિંગ માટે રહેવા દઈશ। ફરીથી એક વખત મિક્સ કરી દઈશું, એકદમ હલકા હાથે મિક્સ કરવાનું, નહીં તો પૌવા તૂટી જશે। બારીક કાપેલી કોથમીર, અને છેલ્લે આપણે લીંબુનો રસ ઉમેરી દઈશું। ફરીથી મિક્સ કરી દઈશું, 1/2 લીંબુ લઈ લીધું છે, એનો આપણે રસ કાઢી અને આપણે ઉમેરી દેવાનો છે। તો 1/2 લીંબુનો રસ લઈ લીધો છે, અને બધું જ સરસ રીતે મિક્સ કરી, અને હવે આપણે પૌવાને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું। તો આ રીતે મેં પૌવાને સર્વિંગ પ્લેટમાં લઈ લીધા છે। તો હવે ઉપર હું બારીક કાપેલી ડુંગળી આ રીતે ભભરાવી દઈશ, થોડા મગફળીના દાણા જે મેં રહેવા દીધા હતા। જો તમે ડુંગળી ના ખાતા હો તો તમે સ્કીપ કરી શકો છો, અને ફાઇનલી છેલ્લે આપણે રતલામી સેવ ભભરાવીશું, તમે સાદી સેવ પણ ભભરાવી શકો છો। તો આપણા સ્ટીમ પૌવા તૈયાર છે ખાવા માટે। તો જો તમને મારો આ વિડીયો પસંદ પડે તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા।